धोरण 9 विषय विज्ञान चैप्टर नंबर 14 नैसर्गिक स्रोत नेचुरल रिसोर्स। एमां आपणे जोईए कि सौथी पहेला आपणे बधाने ख्याल छे कि पृथ्वी एक एवो ग्रह छे कि ज्यां जीवन शक्य छे। शा माटे शक्य छे? तो कि पृथ्वी परनुं जीवन घणा बधा परिबळों पर आधार राखे छे। आपणुं जीवन छे पृथ्वी, आपणे पृथ्वी पर ज रहीए छीए, बराबर। હવે આપણું જીવન છે એ શેના ઉપર આધાર રાખે છે? તો કે ઘણા બધા પરિબળો, એમાંના વધારે પડતી કયા છે? તો કે આપણે તાપમાન જોઈએ, પાણી જોઈએ અને જમવાનું જોઈએ। જમવાનું એટલે આહાર અથવા તો ખોરાક, એટલે કે જીવન ટકાવવા માટે આવશ્યક શું શું છે જરૂરિયાત? તો કે તાપમાન છે, વધુ માત્રામાં પાણી છે અને આહાર એટલે કે ખોરાકની જરૂર પડે છે, બરાબર। पृथ्वी पर आवेला बधा प्रकारना सजीवोनी मूलभूत आवश्यकताओनी पूर्ति करवा माटे सूर्यमांथी ऊर्जा अने पृथ्वी पर आवेला स्रोतोनी आवश्यकता होय छे। हवे आपणे सूर्य छे एनी तो सौथी वधारे जरूर पड़वानी छे, तड़को ना होय एटले जीवन शक्य नथी, बराबर। पृथ्वी परनुं जीवन आ बधा परिबळों पर आधार राखे छे अने सरळताथी आपणने मळी पण जाय छे। पाणी छे, तापमान एटले के ऊर्जा छे, सूर्यमांथी मळी जाय छे, खोराक छे ए पण मळी जाय छे, बराबर। આ પૃથ્વી ગ્રહ માટે એક જીવન, પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે મોસ્ટ ઓફ આ કારણ છે। શા માટે? તો કે બધા પરિબળો ત્યાં સરળતાથી મળી જાય છે। પૃથ્વી પર જીવન માટે આવશ્યક જૈવિક ઘટકો છે અને અજૈવિક ઘટકો છે, બરાબર। પૃથ્વી પર માટે આવશ્યક અજૈવિક ઘટકો ક્યાં ક્યાં છે? તો કે વાયુ છે, જળ છે, જમીન છે, એટલે કે વાયુ હવા, બરાબર, જળ એટલે પાણી અને જમીન એટલે ભૂમિ છે। આ બધા છે એ કેવા છે? અજૈવિક ઘટકો, એટલે કે નિર્જીવ ઘટકો છે। સજીવો છે એને જૈવિક ઘટક કહેવામાં આવે છે। સજીવ છે એ જીવાવરણના જૈવિક ઘટક છે, બરાબર। આ બધા છે એ અજૈવિક ઘટકો છે। એમાં અજૈવિક ઘટકો વડે રચાતા આવરણ છે, અમુક આવરણો રચાય છે। એમાંના ક્યાં ક્યાં છે? તો કે મૃદાવરણ છે। મૃદાવરણ એટલે શું? તો કે પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર હોય છે ને એને કહેવામાં આવે છે ખડકો વડે અને ભૂમિ વડે જે રચાયેલું હોય છે ને એને મૃદાવરણ કહેવામાં આવે છે। ત્યારબાદ છે વાતાવરણ। વાતાવરણ એટલે કે સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને વાતાવરણ તરીકે ઓળખવામાં આવે છે। પૃથ્વી છે, પૃથ્વીને ફરતે વાતાવરણ હોય છે, બરાબર। એક ચાદરની જેમ વાયુ અથવા હવા એ આવરણ બનાવેલું હોય છે એને કહેવામાં આવે છે વાતાવરણ। એના પછી છે જીવાવરણ। જીવાવરણ એટલે શું? તો કે પૃથ્વીનો 75% ભાગ છે એ પાણીનો બનેલો છે, તેમાં ભૂગર્ભીય જળનો પણ સમાવેશ થાય છે। જમીનની અંદર જળ હોય છે એનો સમાવેશ થાય છે। આ જે જળ છે તે સમગ્રને જલાવરણ કહેવામાં આવે છે। એના પછી ચોથું છે જીવાવરણ। જીવાવરણના જૈવિક ઘટક અને અજૈવિક ઘટક આપણે જોવાના છે। જીવાવરણ એટલે શું? તો કે જીવનને આશ્રય અથવા તો આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણો વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજામાં ભળી જઈને જીવનની સંભાવના શક્ય બનાવે છે ને એને જીવાવરણ કહેવામાં આવે છે। હવે જીવાવરણને ટૂંકમાં સમજીએ તો કે કંઈક આપણે જીવવા માટેનો આશ્રય આપે છે। કઈ રીતે? તો કે પૃથ્વીના જે આવરણો છે, વાતાવરણ છે, મૃદાવરણ છે અને જલાવરણ, ત્રણેય એકબીજામાં ભળી જાય છે અને ભળી અને પછી જે જીવન બનાવે છે ને એ જીવનને કહેવામાં આવે છે જીવાવરણ, બરાબર। એના જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે જ્યાં આ ત્રણેય આવરણો આવેલા હોય છે। સજીવો ત્યાં જ જોવા મળશે જ્યાં ત્રણે ત્રણ આવરણો હશે। જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે સજીવો હોય છે, જેમ કે વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો, અને અજૈવિક ઘટક તરીકે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે। એના પછી જીવનનો શ્વાસ, હવા। પૃથ્વી પર જીવન છે કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢાંકતી હવાનું શું આવેલું છે? આવરણ આવેલું છે, બરાબર। હવામાં સજીવ જીવનના નિભાવ માટે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવેલા છે, જેમાં 21% ઓક્સિજન છે, 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે। પૃથ્વી પર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં પરિણામે છે। શુક્ર અને મંગળ જેવા ગ્રહોમાં મુખ્ય ઘટક તરીકે કાર્બન ડાયોક્સાઇડ હોય છે, જે 95% થી 97% છે। સજીવ જીવન માટે શ્વસનમાં
જરૂરી ઓક્સિજન પ્રાપ્ત ન થતો હોવાથી ત્યાં જીવન શક્ય નથી. હવે જીવન શક્ય ક્યાં બને છે? તો કે જ્યાં ઓક્સિજન શક્ય હશે ને ત્યાં જીવન શક્ય હોવાનું છે. હવે આપણે પૃથ્વી પર 21% ઓક્સિજન છે, જ્યારે 0.03% જ કાર્બન ડાયોક્સાઇડ છે. એના બદલે બીજા ગ્રહ શુક્ર અને મંગળ ઉપર જોઈએ ને તો કે ત્યાં વાતાવરણમાં વાતાવરણ તો છે, પણ એમાં મુખ્ય ઘટક કાર્બન ડાયોક્સાઇડ છે, જેનો ભાગ કેટલો છે? તો કે 95-97% ભાગ કાર્બન ડાયોક્સાઇડ આવેલો છે, જે આપણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ઓક્સિજન પણ પૂરતો મળતો નથી ત્યાં, એટલા માટે ત્યાં જીવન શક્ય નથી. એના પછીનું જોઈએ નેક્સ્ટ વિડીયોમાં.